ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ વાત માત્ર પાછા પુસ્તકમાં જોવા મળી રહી છે. બુટલેગર એટલા બધા શાતિર છે કે તમે કલ્પના પણ ન કરી શકો. આ ઘટનામાં દારૂ ઘુસાડવાનો જે કિમિયો સામે આવ્યો છે, જાણીને તમે ચોંકી જશો. આજે હું વાત કરી રહી છું ભરૂચના હનીફની. આ હનીફે શહેરમાં દારૂને ઘુસાડવા માટે એક કિમિયો અજમાવ્યો અને આ કિમિયો તેને જેલ સુધી લઈ ગયો. ગુજરાતમાં દારૂબંધી છે, દારૂનું સેવન કરવું તે ગુનો ગણાય છે, પરંતુ બુટલેગરો આ વાતને માનવા તૈયાર નથી. પછી બુટલેગર ગમે ત્યાંના હોય પણ આ વાત સ્વીકાર કરવા તૈયાર નથી. તમે જોયું હશે, અનેક વખત નવી નવી સ્ટાઇલે દારૂ ઘુસાડવામાં આવે છે. આ ઘટના ભરૂચની છે, અહીં પણ આવું જ થયું. એક શાતિર બુટલેગરે દારૂ ઘુસાડવા માટે એક પ્લાન ઘડ્યો, જો કે આ પ્લાન તેને જેલ સુધી લઈ ગયો. આરોપીને દારૂ ઘુસાડવો હતો શહેરમાં, પોલીસને કરવી હતી ગુમરાહ. અનોખો પ્લાન અને અનોખી સ્ટાઇલ. બુટલેગર પોલીસથી બચવા માટે ગમે તેટલા પ્રયાસ કરે તો પણ પોલીસની સામે તેની હાર થાય છે, તેનો છે આ દાખલો. અહીં પણ આવું જ થયું. આ ઘટના ભરૂચની છે. અહીં બુટલેગરની હોશિયારી જોઈને પહેલી નજરમાં તમે તેને માન આપતા થઈ જશો, પરંતુ તેની હોશિયારી પર બહુ માન લાંબો સમય નહીં ચાલે. ટુ વ્હીલરના નીચેના ભાગે બોડીની અંદર એક ખાનું બનાવેલું હતું, તેની અંદર દારૂનો જથ્થો રાખ્યો. ભરૂચમાં પોલીસથી બચવા માટે બુટલેગરોએ દારૂની હેરાફેરીનો અનોખો કિમિયો અપનાવ્યો છે. ટુ વ્હીલરની નીચેના ભાગે બોડીમાં દારૂ ભરીને બુટલેગર દારૂની હેરાફેરી કરતો હતો. ભરૂચની એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂની જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે એક પછી એક 250 દારૂના પાઉચ કાઢ્યા. ટુ વ્હીલરમાં દારૂની હેરાફેરી કેવી રીતે થાય છે તેનો આ દાખલો છે. સામાન્ય લોકો વિચારી પણ ન શકે તેવી જગ્યાએ દારૂ સંતાડ્યો. પહેલી નજરમાં તમને એવું લાગશે કે મોપેડમાં કોઈ ખામી આવી ગઈ છે, આ માટે આ બંને મિત્ર ખોલી રહ્યા છે, પરંતુ એવું નથી. ટુ વ્હીલરના નીચેના ભાગે દારૂનો જથ્થો સંતાડ્યો છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ તમામ દારૂના પાઉચ છે. અહીં મોપેડમાં એક ગુપ્ત ખાનું બનાવી તેમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો. બુટલેગરને એવું હતું કે કોઈને જાણ નહીં થાય, પરંતુ તેનો ખ્યાલ ખોટો પડ્યો અને આરોપી આવી ગયો છે જેલના સળિયા પાછળ. કેમ પોલીસને જાણ થઈ? આ દારૂનો જથ્થો બાતમીના આધારે ઝડપાયો છે. બુટલેગર દારૂની હેરાફેરી કરતો હતો. ધરપકડ પહેલા પોલીસને જાણ થઈ ગઈ અને પોલીસે બાતમીના આધારે લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો. આરોપી સામે દારૂની હેરાફેરીનો ગુનો નોંધાયો છે. નામ હનીફ ઉર્ફે અનુ દિવાન, ધંધો બુટલેગર. પોલીસે આ હનીફ પાસેથી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ હનીફ દારૂના ધંધાનો જૂનો ખેલાડી છે, દારૂની હેરાફેરી માટે કુખ્યાત છે. ટુ વ્હીલરની ડીકીમાં પણ દારૂનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસ આ દારૂ જોઈને ચોંકી ઉઠી હતી અને એક પછી એક અંદરથી 250 દારૂના પાઉચ બહાર કાઢ્યા હતા. 60,000 રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે અને આ મામલે ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરવામાં આવી. ગુજરાતમાં બુટલેગર ગમે તેટલા શાતિર અને હોશિયાર બને તો પણ પોલીસ સામે તેનું કશું ચાલવાનું નથી. અહીં પણ આવું જ થયું. બુટલેગરને જેલ જવાની નોબત આવી છે અને પોલીસની જીત થઈ છે. હારુન પટેલ, વીટીવી ન્યૂઝ, ભરૂચ.